नमस्कार विद्यार्थी मित्रों, फरी एक बार आपनु ऑनलाइन लेक्चर में स्वागत है। आज आप BSM 3 मेन इंग्लिश पेपर CC 303 यूनिट नंबर 2 विषय बात करीशु। यूनिट नंबर 2 में आप नवलकथा विषय अभ्यास करवाना है। जे नवलकथानु नाम से जोसेफ एंड्रयू, जेना लेखक से हेनरी फील्डिंग। नवलकथा विषय एना पात्रों विषय चर्चा करिए ए पहला थोड़ो लेखकनो टूंको परिचय आपणे मेळवीशुं। हेनरी फील्डिंग जेओनो जन्म 1707 ईस्वीसन पूर्वे थयेलो अने 1754 नी अंदर तेओनो देहांत थयुं। बहु टूंकू आयुष्य, बहु टूंकू जीवन एमने व्यतीत कर्यु अने एक महान, एक सफल लेखक तरीके तेओ उभरी आव्या। हेनरी फील्डिंगनी गणना एवा नवलकथाकारोमां थाय छे के जेओ साहित्यमां खूब ज कलात्मक कार्य धरावे छे। तेमनो जन्म ईस्ट स्टूर डॉरसेटममां 1707 थयो। तेओ प्रख्यात एटन शाळामां भण्या। 1728 लंडन यूनिवर्सिटीमांथी पदवी मेळवी अने जीवनना उमदा ज्ञान અને અનુભવના આધારે આગળ વધ્યા। 1735 તેઓના લગ્ન થયા। લગ્ન જીવન બહુ વધારે સફળતાપૂર્વક ચાલ્યું નહીં। કહેવાય છે કે તેઓએ એક એવી દુઃખી સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા કે તેણીના 2 સ્ત્રી પાત્રો એમિલિયા અને સોફિયા આ બંને સ્ત્રીઓ સાથે વારાફરતી એમને લગ્ન કર્યા, પરંતુ લગ્ન જીવનની અંદર એમને નિષ્ફળતા મળી। તેઓ પોતાની નાની એવી આવક પર જીવન પસાર કરતા હતા અને એ ઉડાવ જીવન હતું કે જેમાં પોતાની આવકની સામે જાવકનો ખર્ચ વધારે રહેતો, તેના બધા જ પૈસા વપરાઈ ગયા અને હેનરી ફિલ્ડિંગ ઇંગ્લેન્ડમાં પાછા ફર્યા અને પાછા આવી ફરીથી એમને કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો। કાયદાશાસ્ત્રના અભ્યાસ પછી થોડો સમય ઘરે વિતાવ્યો અને અંગ્રેજી સાહિત્યમાં એમને રસ કેળવ્યો। 1772 સાલમાં જોસેફ એન્ડ્રુ નામની નવલકથા એમને પ્રકાશિત કરી અને 1748 સાલમાં બીજી જસ્ટિસ ઓલપીસ નવલકથા બહાર પડી અને 1754 બિસ્લોન નામની જગ્યાએ તેઓ મૃત્યુ પામ્યા અને એમને કબ્રસ્તાનમાં દફન કર્યા। નવલકથાકાર તરીકે હેનરી ફિલ્ડિંગના હેતુ ઘણા વિવિધ હતા। તેઓ રિચાર્ડસનની હાસ્યાસ્પદ લાગણીની વિરુદ્ધ હતા, નક્કર અને હાજર જવાબી વ્યક્તિ હતા। તેમણે સમાજનું વાસ્તવિક ચિત્ર, સમાજની અંદર રહેલી ખામીઓ અને નિર્બળતાઓને સમાજ સમક્ષ પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો। સમાજની અંદર અનિષ્ટોને દૂર કરવા ઈચ્છતો હતો। તેમનું ત્રીજું કાર્ય સમાજ સુધારણા તરફ હતું, એવા માધ્યમો દ્વારા કે જેથી કરી અને સમાજની અંદર કંઈક નવા સુધારા। આ બધા હેતુઓ સાથે હેનરી ફિલ્ડિંગે નવલકથા લખવાનું કામ શરૂ કર્યું અને 4 મહાન કૃતિઓ એમને લખી। એમાંની પ્રથમ એમની મહાન કૃતિ જોસેફ એન્ડ્રયુ, બીજા નંબરની જોનાથન વાઇલ્ડ, ત્રીજા નંબરની ટોમ જોન્સન અને ચોથા નંબરની એમેલિયા। આમ 4 કૃતિઓ અંગ્રેજી સાહિત્યમાં બહુ મોટું સ્થાન ધરાવે છે। રિચાર્ડસનની વિરુદ્ધમાં એમને લખવાનું શરૂ કર્યું અને ફિલ્ડિંગે એવા એક પુરુષ પાત્ર
લેખનમાં શ્રેષ્ઠતા મેળવી કે જેમાં સ્ત્રીઓ કરતાં પુરુષને અલગ જ દાખવવામાં આવે. ફિલ્લિંગ તેના વર્ણનમાં ખુશમિજાજ અને સશક્ત લાગે છે. તે આપણને હાઈવે પરનું જીવન, ઝૂંપડા પરનું જીવન અને લંડનની શેરીઓનું જીવન બતાવે છે કે સુખ અને દુઃખ એટલે શું. એટલા માટે એસટી કોલરીજ નામના લેખકે હેનરી ફિલ્ડિંગ માટે કંઈક એવું કહ્યું હતું કે રિચાર્સન પછી ફિલ્ડિંગ એ માંદગીના ખંડમાંથી બહાર ખુલ્લી લોનમાં આવવા જેવું જીવન. આવો આપણો ખુશ મિજાજી લેખક એટલે હેનરી ફિલ્ડિંગ, અને જેની કૃતિ આજે આપણે અભ્યાસ કરવાના છીએ, જોસેફ હેનરી. જોસેફ હેનરી એક એવા પ્રકારની નવલકથા છે કે જેમાં સ્ત્રી અને પુરુષ સમાજના ઉત્થાનની વાત કરવામાં આવે. જોસેફ હેનરીની અંદર એક એવા પુરુષની વાત કરવામાં આવી છે કે જે સ્ત્રીથી પીડિત હોય. અનેક પ્રકારના પાત્રો, અનેક પ્રકારની ઘટનાઓ અને જુદા જુદા સમય દરમિયાન પુરુષ ઉપર થતા સ્ત્રી સમાજ દ્વારા અત્યાચારો, એના વિશે અવાજ ઉઠાવવાનો પ્રયત્ન, આ બધી બાબતોનું રસપ્રદ વર્ણન જોસેફે, એટલે કે જોસેફ નામના પાત્ર દ્વારા ફિલ્ડિંગે વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો. આ નવલકથાની અંદર લેખકે પુરુષ પ્રધાન સમાજની અંદર કેટલાક પુરુષો એવા છે કે જે સ્ત્રીઓ દ્વારા પીડિત છે, એવા પ્રકારની સ્ત્રીઓ કે જે સમાજની અંદર ચારિત્રહીન સ્થાન ધરાવે છે, જે સમાજની અંદર સ્ત્રીના નામ ઉપર કલંક છે, એવી સ્ત્રીઓ જે પુરુષને બળબળતાપૂર્વક અથવા કહી શકાય કે શોષણભર્યું જીવન જીવવાના પ્રયત્નો કરવા તરફ દોરી જાય છે, એવી સ્ત્રીને કેન્દ્ર સ્થાને રાખી અને લેખકે અહીંયા આપણને જોસેફ હેનરી દ્વારા પુરુષ સમાજ અથવા પુરુષ પ્રધાન સમાજ વિશેની વાત કરી છે.